गुजरात में बहुजन समाज पार्टी ना मोटा भागना पदाधिकारी प्रांतीय अने लोकसभा जिला स्तर अने नीचे डॉक्टर नरेशभाई आचार्य अने एमनी टीम साथे गुजरात परिवर्तन पार्टी में जोड़ाया छे एमनू स्वागत करूँ छू अने समरस थईने साथे मळीने गुजरातनू परिवर्तन करवानो जे संकल्प छे एनाथी बहु मोटू गुजरात में परिमाण अने परिणाम बन्ने बदलशे कारण के बहुजन समाज पार्टी जे लक्ष्य लईने चालती हती मूल उद्देश्य डॉक्टर बाबा साहेब आंबेडकर जीना के जेमा दलितों वंचितों पछातो लघुमतीओ आ प्रकारना लोगों ने जे विकासना फल मळवा जोईए एना माटेनो प्रयास करनारो आखो वर्ग आजे जीपीपी में आयो छे अने अमारी पण एज विचारधारा हती अमे जे पैकेज जाहिर कर्या छे ए प्रो पुअर प्रो रूरल प्रो फार्मर एटले गरीब लक्षी योजनाओना माध्यमथी जे कल्पना बीएसपी नी हती ए साकार थशे अने बीएसपी नी आखी टीम गुजरातनी मोटा भागनी आववाथी जे पछातपणू जे आपणामां आजे पण छे એને મીટાવવા માટેનો એક સહિયારો પ્રયાસ અમે બધા કરીશું એનાથી બહુ મોટું ગુજરાતમાં પરિણામ અને પરિણામ બંને બદલવાના છે સ્ટ્રેન્થ કેવું છે કે ઝરણાઓ વહે છે હું કાયમ કહું છું એ બધા ઝરણાઓ નાના હશે મોટા હશે પણ એ ભેગા થાય તો એની નદી બને સ્ટ્રેન્થ તો ત્યારે ખબર પડશે જ્યારે પરિણામ આવશે પણ આજે એટલી તો ચોક્કસ ખબર છે કે ગુજરાતમાં પરિવર્તન પાર્ટી એક વિકલ્પ બન્યો છે સ્થાનીય નેતૃત્વ સ્થાનિક પ્રશ્નો એને ઉકેલવા માટે આજે પ્રજા જે બહાર આવી રહી છે ને બીએસપીના મિત્રોએ પણ જે ભાવનાથી આવ્યા છે એ ખરેખર એની કદર કરીએ છીએ અને ખૂબ મોટું આ બધા જ લોકો આવવાથી ગુજરાતમાં એક જબરદસ્ત પરિવર્તન જી 27 તારીખ અમે શરૂ કરીએ છીએ પૂજ્ય જલારામ બાપાના સ્થાનક અને ગુજરાત અને દેશની જનતા જાણે છે કે ત્યાગનું પ્રતીક છે સેવાનું પ્રતીક છે અને એક પ્રકારનું માનવતાનું પ્રતીક છે ત્યાંથી અમે શરૂ કરીએ છીએ એક રથ લગભગ 23 જેટલી મોટી સભાઓ તાલુકા કેન્દ્રો પર અને જિલ્લા કેન્દ્રો પર અને 100 જેટલી નાની સભાઓ પહેલા ફેઝમાં આ યાત્રાના રૂટમાં કવર થશે યાત્રાની આગળ એક પ્રચાર રથ હશે જે ગુજરાતની આજની સ્થિતિ અને અમે જે ઘોષણા કરી છે પ્રજાલક્ષી યોજનાઓની એનું ફિલ્મ એની ઓડિયો એની વિડીયો આ પ્રકારે લોકજાગરણનું કામ ભારતીય જનતા પાર્ટીની જેમ તિજોરી લૂંટીને નહીં આ જનતા કરી રહી છે પરિવર્તન અને આ રથ પણ જનતાનો છે એનું નામ પરિવર્તન રથ હશે અને પ્રજા પરિવર્તન કરવાની છે અમે તો માત્ર દિશા આપવાનું કામ કરી શકીએ આથી વધારે અમે કરી શકીએ નહીં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પરિવર્તન પાર્ટીની જે સ્થાપના થઈ અને એનો મુખ્ય વિચારધારા છે સર્વધર્મ સંભાવ એસસી એસટી ઓબીસી માઇનોરિટીનો વિકાસ અને એ રીતે સર્વ સમાજને સાથે લઈને ચાલવાનું ગુજરાતના છેવાડાના માનવીની ચિંતા કરવાની એનો વિકાસની ચિંતા કરવાની અને એ થકી અમે ગુજરાતની અંદર સૌથી મોટું જે વાત છે કે રાષ્ટ્રીય પાર્ટીથી ગુજરાતના નાનામાં નાનો માનવીથી માનીને મોટામાં મોટો માનવી તે થાકી ગયા છે અને તીસરા વિકલ્પની જે શોધમાં છે અને તીસરા વિકલ્પ રૂપે ગુજરાતની પાર્ટી ગુજરાતનું નેતૃત્વ અને ગુજરાતના લોકોની ચિંતા કરવાની એટલા માટે ગુજરાત પરિવર્તન પાર્ટીની જે સ્થાપના થઈ છે અને એની વિચારધારાને થી પ્રેરાઈ અને અમે ગુજરાતની ટીમ સાથે ગુજરાતના કાર્યકરો સાથે
આજે ગુજરાત પરિવર્તન પાર્ટીની અંદર દિલથી જોડાયા છે અને સાથે સાથે આવનારી ચૂંટણી પછી જે રીતે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના થઈ અને એમાં બહુજન સમાજ પાર્ટીના તમામે તમામ સમાજના તમામે તમામ સર્વના એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને સર્વ સમાજના જે ગરીબો છે બીજા અપર કાસ્ટમાંથી તે એ બધા સાથે અમે જોડાઈએ છીએ અને આવનારી ચૂંટણી પછી જે રિઝલ્ટ હશે એ ડ્રામેટિક રિઝલ્ટ આવવાના છે એનો અમને પૂર્ણ વિશ્વાસ છે. એ સમયે જ્યારે યોગ્ય હશે તે રીતના અમે આગળની જવાબદારી સંભાળશું, પાર્ટીનો આદેશ હશે તે રીતે કામગીરી કરશું. દેખીએ બીએસપી કા પ્રાંત સરકાર મેક્સિમમ સંગઠન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કો સાથ મેં લેકે પ્રાંતીય ઓર જિલ્લા સ્તર કા ખાસ કરકે જો દલિત પિછડે યા માઇનોરિટી આદિવાસી વો જો જુડા હુઆ એક બહોત બડા તબકા બીએસપી કે સાથ ગુજરાત મેં થા ઓર ઇન કાર્યકર્તાઓ કે માધ્યમ સે જીતના ભી યહાં પ્રભાવ થા ઉનકે આને સે ગુજરાત પરિવર્તન પાર્ટી મેં એક નઈ તાકત એક નયા આયામ યા સભી સમાજ કો સાથ લેકે જો હમ ચલને કી મંશા રખતે હૈ ઉસમે એક બહોત બડા બલ મિલા હૈ ઓર આને વાલે દિનો મેં એ ભી તય હોગા કે હર એક ઝરણે જો બહેતે હૈ વો જબ નદી બનતા હૈ તો સમુદ્ર મેં મિલતા હૈ ઇસલિયે સભી લોગો કા સાથ મેં આના યહી બતાતા હૈ કે યહ પરિવર્તન અવશ્ય ઓર નિશ્ચિત હોગા ઓર ગુજરાત મેં તીસરા વિકલ્પ સ્થાનીય નેતૃત્વ કા જૈસે ડાક્ટર સાહેબ ને કહા લોકલ લીડર્સ ઓર લોકલ પ્રોબ્લેમ્સ તો ઉનકે લિયે સ્થાનીય નેતૃત્વ યહાં સે સક્ષમ હોગા. હા યહી આજ જો ઘોષણા કી હૈ જુડને કી જીપીપી કે સાથ રાજ્ય સરકાર એસા કહા જા સકતા હૈ કે લગભગ સારા સંગઠન કુછ લોગો કો છોડ કે આજ જીપીપી મે આ ગયા ઇતના કહે સકતે હૈ. યાત્રા 27 સપ્ટેમ્બર સે જલારામ બાપા કા સ્થાનક હૈ બીરપુર એ રાજકોટ જિલ્લા મેં વો એક તો માનવતા કા પ્રતીક હૈ ત્યાગ કા પ્રતીક હૈ ઓર સેવા કા પ્રતીક હૈ ઇસલે વહાં સે 27 તારીખ કો 11 બજે નિકલેગી જૂનાગઢ જિલ્લા અમરેલી જિલ્લા કે રાજકોટ ઓર જામનગર 23 જીતની બડી સભા રેલીયા હોગી ઓર કરીબન 100 સ્થાનો પે ઇન 5 દિનો મેં છોટી છોટી સભાએ રાસ્તે મેં રૂટ મેં હોગી. મેં એસા કહેતા હું કે એક જિસકો હમ અંગ્રેજી મેં રોડ શો કહેતે હૈ લેકિન વો શબ્દ તો મેં નહીં યુઝ કરતા ક્યુંકિ વો તો યહાં કે મુખ્યમંત્રી કે લિયે ઠીક હૈ. મેં ઇતના કહુંગા કે પૂરા ઇલાકા બહાર આયેગા ઓર યે સરકારી યાત્રા નહીં હોગી જૈસે કે વિવેકાનંદજી કે નામ કે લેકે ટ્રેઝરી સે લૂટી જા રહી હૈ યે જન યાત્રા હોગી ઓર ઇસકા નામ હોગા પરિવર્તન યાત્રા રથ હોગા પરિવર્તન રથ ઓર જનતા કરેગી પરિવર્તન યે હમારા યાત્રા કા ભાવ રહેગા. મેં પહેલે બહુજન સમાજ પાર્ટી મેં સ્ટેટ પ્રેસિડેન્ટ થા ઓર પૈસે સે મેં ડાક્ટર હું સર્જન હું. અભી ગુજરાત પરિવર્તન પાર્ટી મેં જો સબસે બડા કારણ હૈ વો હૈ કે ગુજરાત કે પૂર્વ મુખ્યમંત્રી
श्री केशुभाई पटेल और उनके साथी आदरणीय श्री सुरेश भाई मेहता, वो भी पूर्व मुख्यमंत्री रह चुके हैं, और श्री गोर्धन भाई जड़फिया जी जो पूर्व गृहमंत्री हैं, और उनके नेतृत्व में ये गुजरात परिवर्तन पार्टी का जो गठन हुआ है और उनका जो एजेंडा है, जो विचारधारा है, वो गरीब लक्षी है। गुजरात के पछात गरीब और सबकी चिंता करने वाला है विचारधारा, और साथ में जो विचारधारा है सर्वधर्म संभव और सर्व समाज को साथ में लेके चलने की जो विचारधारा है और सबका विकास करना है, और इसी विचारधारा से प्रेरित होके, और दूसरी बात कि गुजरात में बहुजन समाज पार्टी में काम करने के बाद 3 साल बाद हमें कुछ काम करने का इतना अवकाश नहीं मिलता था, इतना पावर नहीं मिलता था, और इसकी वजह से गुजरात में बहुजन समाज पार्टी आगे बढ़ रही नहीं है, क्योंकि गुजरात ने गुजरात को नेतृत्व को आगे बढ़ने के बजाय बाहर से आए हुए कुछ लोग भेजे हुए वही अपना एजेंडा चलाते हैं, और फिर इलेक्शन के बाद वो चले जाते हैं, फिर दूसरे आते हैं, दूसरा आगे करके चला जाता है। इससे क्या होता है, गुजरात में बहुजन समाज पार्टी आगे बढ़ सकती नहीं है, और इसीलिए जिस विचारधारा से हम लोग काम में लगे हैं वो काम हमारा लक्ष्य हमें दिखाई नहीं दे रहा था, और हमें जब लगा कि गुजरात के अंदर तीसरा विकल्प सब लोग ढूंढ रहे हैं, और उसी विकल्प के लिए जब आदरणीय श्री केशुभाई पटेल ने गुजरात परिवर्तन पार्टी का जो गठन किया है उसमें हमें लग रहा है कि गुजरात की प्रजा की जो चिंता करनी है, गुजरात के गरीबों पछातों की और उनके विकास की जो चिंता करनी है, और इसीलिए अगर गुजरात परिवर्तन पार्टी में हम रहेंगे तो हमारा लक्ष्य हम सिद्ध कर सकते हैं। इसीलिए हमने गुजरात परिवर्तन पार्टी में हमारे पार्टी के सब पदाधिकारियों कार्यकर्ताओं को साथ में लेके पार्टी में आने का हमने निर्णय किया है। संगठन में प्रदेश के ज़्यादातर सब के सब पदाधिकारी है, और हमारे कार्यकर्ता 5,000 से भी ज़्यादा है आज हमारे साथ।